केंद्रीय गृह प्रधान अमित शाह बे दिवसीय गुजरात मुलाकात अंतर्गत मांडसा पहुंचा। मांडसा नगरपालिका द्वारा आयोजित सरदार पटेल सांस्कृतिक भवन नु अमित शाहे लोकार्पण कर्यु। अंदाजे 6 करोड़ ना खर्चे मांडसा नगरपालिका टाउन हॉल ने तैयार करायो छे। हुं एक दिवस अहींया आववानो छुं, डेरीना मित्रों, सोसायटीना मित्रों, कंज्यूमर सोसायटी चालू छे कि बंद छे खबर नथी, पण एना पण मित्रों साथे बधा साथे बेसी तेर प्रकारनी सहकारी प्रवृत्ति मांडसानी अंदर चालू थाय ने मांडसा कोऑपरेटिवनी दृष्टिथी एक मॉडेल बने ए प्रकारनी व्यवस्था गाममां आपणे करवानी छे। आपणी पांजरापोर એની સાથે જ ગોબર ગેસની વ્યવસ્થા, ગોબર બેંકની વ્યવસ્થા, સામુદાયિક પિયત મંડળની વ્યવસ્થા, પાણી બચાવવાની વ્યવસ્થા, આ બધી અનેક ચીજો એક સાથે જોડાય એ પ્રકારથી માણસાના સર્વાંગીણ વિકાસ માટે માણસાના યુવાનો આગળ આવે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાજનીતિની સાથે સાથે માણસાના વિકાસ માટે આગળ આવે। મિત્રો, અહીં આવતા પહેલા હું અક્ષય પાત્રનું એક 25,000 બાળકોને સ્વચ્છ ભોજન, પૌષ્ટિક ભોજન અને સ્વાદિષ્ટ ભોજન જમાડાય એ પ્રકારની 25,000 બાળકોને જમાડવાની જમવાનું બનવાની વ્યવસ્થા જોઈને આવ્યો છું। મારો આપ સૌને આગ્રહ છે, અક્ષય પાત્રના પ્રતિનિધિઓ અહીંયા છે, એમનો સંપર્ક કરી ગામના પ્રત્યેક વાલીએ એકવાર આ વ્યવસ્થા જોવી જોઈએ કે આપણું બાળક ગુજરાત સરકાર અને ભારત સરકારની વ્યવસ્થાથી, અક્ષય પાત્રના ડિવોટીઝના પરિશ્રમથી કેટલું સુંદર ભોજન જમે છે। એક વાર લોટ નાખ્યા પછી ઘી લગાડીને રોટલી બહાર આવે ત્યાં સુધી ક્યાંય માણસનો હાથ જ નથી આવતો। એક વાર દાળ નાખ્યા પછી દાળ બનીને બહાર આવે ત્યાં સુધી ક્યાંય માણસનો હાથ જ નથી આવતો। અને એક વાર ચોખા નાખ્યા પછી જીરા રાઈસ બનાવવાનો હોય કે સાદો રાઈસ બનાવવાનો હોય, સાદો ભાત બનાવવાનો હોય, એ બનીને બહાર આવે ત્યાં સુધી માણસનો હાથ જ નથી। માણસા તાલુકાના 25,000 બાળકોને નાસ્તો અને ભોજન અને સુખડી જેવા પૌષ્ટિક આહાર એ બધું બનાવવાની અને ગરમ ગરમ બાળકો સુધી પહોંચે એ પ્રકારની વિતરણની વ્યવસ્થા અક્ષય પાત્રના માધ્યમથી થઈ છે। મારો આપ સૌને આગ્રહ છે કે એકવાર આ વ્યવસ્થા જોજો તમે। ચૂપચાપ બોલ્યા વગર, કોઈ પ્રસિદ્ધિ વગર કર્યા વગર સમાજની સેવા કઈ રીતે થઈ શકે એ મધુ પંડિત અને એમના સાથીઓને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા છે કે માણસાના તાલુકાના 25,000 બાળકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ ભોજન કઈ રીતે પહોંચાડે છે। મિત્રો, હું તો કંઈ બોલવાનું વિચારીને આવ્યો નથી, પણ હું એટલું ચોક્કસ કહું છું કે 2024 પહેલાં આપણે માણસાની અંદર કોઈ સુવિધા બાકી ના રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે સૌ સાથે મળીને કરીશું। ગુજરાત સરકાર આપણી સાથે જ છે। આજે સિવિલ હોસ્પિટલ અને તરાઉના લિંકિંગની વ્યવસ્થા એકવાર જોયા પછી એને કઈ રીતે ઝડપથી આગળ લઈ જવાય અને બાકીની પણ જે યોજનાઓ ભૂપેન્દ્રભાઈએ ચાલુ કરાવી છે, માણસા બાલવા રોડ હોય, પીવાના પાણીનું હોય કે સીવરેજની યોજના હોય, એ બધી યોજનાઓ કઈ રીતે જલ્દીથી જલ્દી પૂરી થાય એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ। ખરેખર આજે બહુ જ લાંબા સમય પછી આપ સૌને મળી ગામમાં આવીને હૃદયથી આનંદ થયો એટલી વાત કરી, આપ સૌની મારું સ્વાગત કર્યું એટલા માટે ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। વંદના, બહોત બહોત આભાર। યહી તો હૈ નયા ભારત, યહી